બરુસ લોકસભાની ચૂંટણી પર ખૂબ જ મોટો ઝટકો લાગ્યો. શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જોવાના છે અને જાણવાના પણ છે, એટલે વિડીયોને એન સુધી જોજો. મેં તમારો દોસ્ત શૈલેષ બિલ. મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હતા તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, જેમ કે આવી છે કે સેતરભાઈ વસાવાને એમ જોવા જઈએ તો જેલમાં છે, પરંતુ કે કોંગ્રેસના નેતા સેતરભાઈ વસાવાને મળવા માટે અથોરિટીને એક પત્ર લખ્યો હતો પરંતુ એ પત્ર જે જેલ અથોરિટી દ્વારા એ રિજેક્ટ કરી દેવામાં આવ્યો. એના કારણે રાજકારણ ફરી ગરમાયું છે. જેમ કે આવી છે કે બરુસ લોકસભાની ચૂંટણી પર કોંગ્રેસ લડશે અને ભાજપ લડશે અને આમ આદમી લડશે. અને એને પહેલાં એવું બી કંઈક કહેવાતું હતું કે સેતરભાઈ વસાવાને કોંગ્રેસના નેતાને અગર મળવા દીધું હોત તો આ કોંગ્રેસના બધા જ નેતા આમ આદમીમાં જોડાયા હોત. પણ રાજકારણ એટલા માટે ગરમાયું છે કે જે કોંગ્રેસના નેતા છે એમને મળવા ના દીધાના કારણે આજે કોંગ્રેસના નેતા એનું વિરુદ્ધમાં બરુસ લોકસભા ચૂંટણી પર ઊભા રહી રહ્યા છે. પરમ મિત્રો, એમ કહેવામાં આવે છે કે કોંગ્રેસના નેતા આમ આદમીમાં જોડાય કે ના જોડાય, પરંતુ સેતરભાઈ વસાવા સાહેબને કોઈ પણ પ્રકારનો ફરક પડવાનો નથી. કેમ કે બરુસ લોકસભા ચૂંટણી આદિવાસી સમાજમાંથી બનેલી છે, ખૂબ જ આદિવાસી સમાજ એમને સપોર્ટ કરી રહ્યા છે. અને આ વખતે 2024ની લોકસભા ચૂંટણી અવશ્ય સેતરભાઈ વસાવા જીતશે એવા નારા લાગી રહ્યા છે. મિત્રો, જેમ કે આવી છે કે આમ જોવા જઈએ તો ટોટલ 5 ઉમેદવારો અહીંયા તમને સ્ક્રીન પર બતાવવામાં આવી રહ્યા છે કે આટલા ઉમેદવારો જે બરુસ લોકસભા ચૂંટણી પર ઊભા રહી રહ્યા છે. પરંતુ મને લાગતું નથી કે આમ જે જોવા જઈએ તો બીજેપીને ફાયદામંદ કરી રહ્યા છે. કેમ કે કોંગ્રેસના બે નેતા છે આમ આદમીમાં, એક છે છોટુ વસાવા છે, મનસુખ વસાવા છે, એ બધા બીજેપી સીટ પરથી લડી રહ્યા છે. પરંતુ એમ કહેવાય છે કે કંઈક ના કંઈક ભાજપને ફાયદો થઈ રહ્યો છે આની અંદર. પરંતુ આ આદિવાસી સમાજ સેતરભાઈ વસાવાને અવશ્ય જીતાડવાના છે એ ઉપર નારા લાગી રહ્યા છે. તો મિત્રો, શું સેતરભાઈ વસાવા આ વખતે